नमस्कार विद्यार्थी मित्रों, चिराग सर निरंजन स्कूल ने आ डीएलएस सिस्टम એટલે તમે જાણો છો ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ, દૂર દૂર બેસી પણ નજીકનું ભણવાનું, બરાબર છે મિત્રો? આપણે ક્લાસ ની સામસામાં હોય છે પણ ભણી ન શકતા, તેમ છતાં આપણે દૂરથી ભણી શકીએ છીએ, તો આવી સિસ્ટમમાં તમારું સ્વાગત કરું છું। સૌપ્રથમ આપણા પહેલા લેક્ચર ની અંદર આપણે સૌથી પહેલા આંકડાશાસ્ત્ર ની અંદર કયા કયા ચેપ્ટર આવે છે એની માહિતી જોઈ। હવે આગળ વધતા શું છે આંકડાશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ક્યાં ક્યાં ઉપયોગી છે, કઈ રીતના એની કામગીરી થાય છે, હવે આપણે એ શીખશું। જેના માટે આપણે આપણો પ્રથમ ચેપ્ટર ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ સ્ટાર્ટ કરશું। મિત્રો, ચેપ્ટર ચાલુ કરતા પહેલા જેના વિશે ભણીએ છીએ એના વિશેની પૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ। બધા એમ થાય કે ગાણિતિક સબ્જેક્ટ છે, દાખલા ગણ્યા માર્ક્સ લઈએ, પણ એવું નથી મિત્રો। વ્યવહારની અંદર આપણે રોજબરોજ ગમે ત્યાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, આપણને ખ્યાલ નથી। તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપણને શીખવાડે છે કે આપણે દરેક જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ। તો શું છે આંકડાશાસ્ત્ર, એની વ્યાખ્યા શું છે? તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા સમજીએ। આજના આ લેક્ચરની અંદર તમને આંકડાશાસ્ત્રની સંપૂર્ણ વ્યાખ્યા, તમે પછી એની અંદર કોઈ પણ ઉદાહરણ ઇમ્પ્લિમેન્ટ કરો તો આંકડાશાસ્ત્ર તમને મળી જશે। તો જોઈએ પ્રાસ્તાવિકમાં સૌથી પહેલા આંકડાશાસ્ત્રની વ્યાખ્યા। પૂર્વ નિશ્ચિત હેતુ અનુસાર, જોજો મિત્રો, એક એક પોઈન્ટ સમજાવીશ। પૂર્વ નિશ્ચિત હેતુ અનુસાર, પૂર્વ નિશ્ચિત પહેલેથી નક્કી કરેલું શું કરવાનું છે, એ પહેલેથી નક્કી કરેલું। અત્યારનો ડિજિટલ યુગનો જમાનો છે, આપણે નક્કી કરેલું હોય કે ભાઈ એન્ડ્રોઈડ સ્માર્ટફોન લેવો છે, પૂર્વ નિશ્ચિત હેતુ મારો નક્કી છે, મારો બોલ કે મને 10th ની અંદર સારા રિઝલ્ટ આવ્યું, સારું પરિણામ આવ્યું, તમારા ફાધરે કીધું હતું કે તને હું સારો એન્ડ્રોઈડ ફોન લઈ જઈશ, તો આપણો હેતુ નક્કી હતો કે આપણે લેવાનો છે શું, તો કે ફોન લેવાનો છે સારામાં સારા, પૂર્વ નિશ્ચિત હેતુ અનુસાર અનેક પરિબળોથી અસર પામે। આ ફોન લેવો છે તેના પણ ઘણા બધા પરિબળો અસર કરે, કયા પ્રકારનો તરીકે ફોન લેવાનો છે, એની અંદર કઈ કઈ સિસ્ટમ્સ આવશે, એના માટે મારે શું કરવાનું છે કે 10મામાં સારું રિઝલ્ટ લઈ આવવાનું છે, બધા પરિબળો આ ફોન પર ઇફેક્ટ કરશે મિત્રો। આપણે વિવોનો સ્માર્ટફોન લેવો છે તો વિવો લેવો છે, પણ વિવો માટે પહેલાં મારે રિઝલ્ટ આવવાનું છે, તો એ રિઝલ્ટ લઈ આવવાનું, એની અંદર કયા કયા ફીચર્સનો ઉપયોગ થશે, એની અંદર ફાધરનું બજેટ કેટલું છે એ પણ ડિસાઇડ થશે, તો બધા પરિબળો એના ઉપર અસર કરે છે કે પૂર્વ નિશ્ચિત હેતુ અનુસાર અનેક પરિબળોથી અસર પામતી પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતી। મિત્રો, આંકડાશાસ્ત્ર સંખ્યાને મહત્વ આપે છે, માહિતીઓ બે પ્રકારની છે, સંખ્યાત્મક અને ગુણાત્મક। ગુણ એટલે માણસના ગુણને આધારે લખી દે, આ સુંદર છે, આ કદરૂપા છે, આ હોશિયાર છે, આ ગુણાત્મક કહેવાય, પણ આંકડાશાસ્ત્રમાં ગુણાત્મક માહિતીને સ્થાન આપવામાં આવ્યું નથી। આંકડાશાસ્ત્ર માત્ર સંખ્યાત્મક માહિતી ધ્યાનમાં રાખે છે, એટલે કે પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતી એકત્ર કરી। માર્કેટની તો ઘણા બધા ટાઈપના ફોન છે, આપણે ઉદાહરણ ફોનનું ચાલે છે તો માર્કેટમાં ઘણા બધા, તો સંખ્યા અનિશ્ચિત, એની અંદર પ્રાઇસ લિસ્ટ અનિશ્ચિત છે કે ભાઈ આ ફોનની કિંમત આ ફોનની કિંમત આ, પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતી એકત્ર કરી। તો આપણે 10મામાં સારું રિઝલ્ટ આવી ગયું, ફાધરે કીધું કે ભાઈ હું તને 15,000 સુધીનો ફોન લઈ દઈશ, તો 15,000 વાળા સારા સારા ફોન આપણે સિલેક્ટ કરશું, એની અંદરના ફીચર્સ જોશું, આ બધી માહિતી પહેલાં આપણે શું કરશું, એકત્ર કરશું, પછી ડિસિઝન લેવાનું છે। તો પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતી એકત્ર કરી તેનું વર્ગીકરણ અને પૃથ્થકરણ કરી હવે બધાને છૂટા પાડશું કે ભાઈ આપણે સેલ્ફી મોડ વાળો સારો ફોન હોય, ફોટો સારા આવતા હોય, વિડીયો સારા આવતા હોય એવો ફોન લેવો છે,
ઘણા લોકો એમ કહે છે કે મારે મેમરી સારી હોય એવો ફોન લેવો છે, તો બધાનું આપણે વર્ગીકરણ કરશું. પેલા માહિતી એકત્ર કરી, હવે શું કરી, બધા ડિફરન્સ કહે કે ભાઈ 15,000 સુધી આટલી કંપનીના ફોન આવે છે, હવે એમાંથી એનું વર્ગીકરણ કર્યું, છૂટા પડ્યા વધારે કે આમ છે આમ છે આમ છે બધા. હવે એના ઉપર પૃથ્થકરણ કરશું કે ના બેસ્ટ શું ભાઈ, સારી જીબી વાળા ફોન છે, આ 4 ફોન છે, હવે એનું એનાલિસિસ કરશું કે ના ભાઈ બેસ્ટ કંપની તરીકે જુઓ તો આ છે કે લોંગ ટાઈમ સુધી ચાલી શકે. તો વર્ગીકરણ કર્યું અને પૃથ્થકરણ કરી સામાન્ય નિયમો, અગત્યના કારણ અને નિરાકરણ. નિયમો નક્કી થઈ ગયા કે ભાઈ એના સ્ટ્રેટેજી જોઈ લીધી, એના ફીચર્સ જોઈ લીધા, સામાન્ય નિયમો જોઈ લીધા, અગત્યના કારણ. માર્કેટમાં ના વ્યૂ જોઈ લેશું કે ના ભાઈ આ ફોનના વ્યૂ આ ટાઈપ માટે બહુ જ સારા છે, સામાન્ય નિયમો કે એના કોમન ફીચર્સ શું છે. પછી એના તારણો કાઢ્યા કે માર્કેટમાં બધાને પૂછ્યું ભાઈ આ ફોન લેવાય કે ન લેવાય, અગત્યના તારણો કાઢી નિરાકરણ લાવવા, ફાઇનલ ડિસિઝન લાવવા કે ના હવે ફાઇનલ છે કે ભાઈ મારે આ જ કંપનીનો આ ફોન લેવો છે, જેની અંદર મને ફીચર્સ મળી જાય છે, મારે જોઈએ એક પ્રકારના સેલ્ફી મોડવાળા કેમેરા છે, મારે જોઈએ એક પ્રકારની મેમરી પણ છે. તો નિરાકરણ લાવવાની તથા તેની સ્વીકાર્યતા ચકાસવાની કે હવે આપણે લેવાનો છે, આપણા બજેટ પ્રમાણે બધું ફાઇનલ થઈ ગયું છે, ચકાસવાની ગાણિતિક પદ્ધતિનો ચાલ એટલે આંકડા શાસ્ત્ર, મેથેમેટિકલ વ્યૂ, ગણિત, બધું આપણે કેલ્ક્યુલેશનથી નક્કી કરી દીધું. તમે જોજો પ્રાઇસ લિસ્ટ કેલ્ક્યુલેશન વાળી હતી, ફોન્સ અલગ અલગ પ્રકારના હતા, એમાંથી અમુક ફોનની પસંદગી કરી, ઇન્ટરનલ મેમરીને પણ આપણે આંકડાકીય રીતે જોઈ, 64 GB કે 128 GB કોઈ પણ હોય ને આંકડાકીય રીતે જોઈ, કેમેરાના ફીચર્સ આપણે આંકડાકીય રીતે જોયા, સેલ્ફી મોડમાં આટલા મેગાપિક્સલ, ફ્રન્ટ મોડમાં આટલા મેગાપિક્સલ, બધું આંકડાકીય માહિતી. તારણો કાઢ્યા એ આંકડાકીય રીતે કાઢ્યા કે ભાઈ આટલા માર્કેટની અંદર આ વ્યૂઝ આટલા આવે છે, આપણે યુટ્યુબની અંદર જોતા જ હોય છે કે ભાઈ આ ફિલ્મ જોઈ તો એના આટલા વ્યૂઝ છે, આપણી ફિલ્મ સારી હશે અથવા આ સોંગ સારું હશે, એના વ્યૂઝથી નક્કી કરે છે. કઈ રીતે નક્કી કરી? આંકડાકીય. એની અંદર એ લોકોએ કઈ રીતનું આપણે પાત્ર ભજવ્યા છે એ મહત્વ નથી હતા, આપણે એના વ્યૂઝથી નક્કી કરીએ ના આ સોંગ સારું હશે અથવા તો આ મૂવી સારું હશે. બધું આંકડાકીય માહિતીની રીતે જ સેટલ થયેલું હોય છે. તમે ઉદાહરણની અંદર કોઈ પણ ઉદાહરણ લઈ લો, 10મા પાસ આવો તમને બાઇક લેવાનું નક્કી થાય છે, તો બાઇકની પણ વસ્તુઓ તો આ જ લેવાની છે. કોઈ પણ પેપર કહે છે, ફરીથી આપણે જોઈએ કે પૂર્વ નિશ્ચિત હેતુ અનુસાર પહેલેથી નક્કી કર્યું, અનેક પરિબળોથી અસર પામી, માર્કેટમાં એના જેવા ઘણા પ્રોડક્ટ્સ હતા, પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતી, એની સાથે રિલેટેડ બધી સંખ્યાત્મક માહિતી આપણે શું કરી, એકત્ર કરી, ત્યારબાદ એનું વર્ગીકરણ કર્યું, પછી એના પર એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરી, સામાન્ય નિયમ આ લેવાય કે નહીં, તારણો કાઢ્યા, માર્કેટમાં હોઈશું, નિરાકરણ લાવ્યું કે ભાઈ ફાઇનલ આપણે આ લેવું છે, એની સ્વીકાર્યતા ચકાસવાની કે હવે આપણે લેવાનું ફાઇનલ છે, એની સ્વીકાર્યતા ચકાસવાની ગાણિતિક પદ્ધતિનો ખ્યાલ. મિત્રો, સાથે સાથે મેં એની ઇંગ્લિશ વ્યાખ્યા પણ તમને આપેલી છે, તેને પણ જરા નજર કરી લઈએ. તો કે સ્ટેટિસ્ટિક્સ ઇઝ અ સાયન્સ ધેટ કન્સર્ન, આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન? ઇટ સેલ્ફ વિથ એક્સપેરિમેન્ટેશન એન્ડ કલેક્શન, એના પર પ્રયોગો થાય, એક્સપેરિમેન્ટ થાય, આ વસ્તુઓ લેવી કે નહીં લેવી, આપણે એક્સપેરિમેન્ટ કરીએ કે ભાઈ આ લેવાય કે આ લેવાય, મોબાઈલ લેવું તો લઈ આવતા સ્ટોરની અંદર જોવા જઈએ છીએ, એના પર જોઈએ કે ભાઈ આ કામ આવે કે ના આવે, બરાબર માર્કેટ બધી વ્યૂ જોઈએ, યુટ્યુબની અંદર ગૂગલની અંદર સર્ચ મારીએ, પછી આપણે લઈએ છીએ કલેક્શન, માહિતી શું કરીએ છીએ એકત્રિત, ડિસ્ક્રિપ્શન અને વર્ગીકૃત કરીએ છીએ, એકત્ર કરીએ છીએ, વર્ગીકૃત કરીએ છીએ, એન્ડ એનાલિસિસ ઓફ ડેટા, અને માહિતીનું પૃથ્થકરણ કરીએ છીએ. જે માહિતી નક્કી થઈ જેના પર આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે એની માહિતી ભેગી કરી, એકત્ર કરી, એનું વર્ગીકરણ કર્યું, એના પર પૃથ્થકરણ કર્યું. સ્ટેટિસ્ટિકલ મેથડ આર ટૂલ્સ
એવું પ્રકારનું યંત્ર છે, માધ્યમ છે, પુશ ફોર એક્ઝામિન ડેટા, જે માહિતી પર એક્ઝામિન એટલે કે પરીક્ષણ કરે છે, કોઈ પણ માહિતી હોય એના પર પરીક્ષણ કરવામાં આવે છે. તો મિત્રો આંકડા શાસ્ત્ર રોજબરોજના વ્યવહારની અંદર જોડાયેલું છે, એમાં કોઈ પણ જાતનો ફેર નથી આવતો. તમે એક પેનથી માંડી સવારમાં ઉઠો છો એના કોલગેટથી માંડી અને રાતના સુવો છો ત્યાં સુધી તમે જેટલી વસ્તુનો ઉપયોગ કરો છો બધે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા લાગુ કરી શકો. તમે કોઈ પણ એના માટે સવારની ઉઠો છો અને પેસ્ટનો ઉપયોગ કરો, બરાબર છે, કપડાનો ઉપયોગ કરો, તો બધી જગ્યાએ આંકડા શાસ્ત્રની વ્યાખ્યા આવશે. એટલે આંકડા શાસ્ત્ર આપણા રોજબરોજના વ્યવહાર સાથે જોડાયેલું રહેવાનું છે, કારણ કે આંકડા વગર કોઈ પણ જાતની શક્યતા રહેતી નથી. તો અહીંયા આપણે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા પૂરી કરીએ છીએ. જ્યારે આ લેક્ચર તમને આપવામાં આવશે ત્યારે એની સાથે હું તમને વ્યાખ્યા પણ આપીશ. તમારે તમારી ફેરબુકની અંદર લખવાની છે. સૌથી પહેલા આપણે જે 7 ચેપ્ટરના 9 ચેપ્ટરના નામ લખ્યા એ, ત્યારબાદ આંકડા શાસ્ત્રની વ્યાખ્યા પ્રથમ ચેપ્ટરની અંદર. હવે એના હું પારિભાષિક શબ્દો સમજાવીશ કે આ ચેપ્ટરની અંદર કયા કયા પારિભાષિક શબ્દો આવે છે. ત્યાર પછી ચેપ્ટરની આગળની માહિતીમાં આપણે આગળ વધશું. અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.